चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा मने बधाई, खूब सरस। चलो आज आप धोरण एक अने विषय छे गुजराती, तेमा आपणे बारक्षरी जोई छे बराबर ने, आपणे कको आते बधु जोई गया छीए। हवे आपणे बारक्षरीनी लाइन जोई छे, आम तो घणुं बधुं बीजुं लेसन आपणे जोई छे। तो हवे आजे आपणे बारक्षरीमां हूँ तमने शीखाड़ू तो चकली अने छत्री सुधी आपणे जोई गया बराबर ने। अने हवे आपणे जोईए छ छत्रीनो पछी जे मूळाक्षर आवतो होय ते आपणे लईए। तो तेमां आवशे पहेलवेला आपणे જલેબીનો ચ, છત્રી પછી જલેબી આવે ને બરાબર ને બાળ મિત્રો? તો તમારે મારી સાથે બોલવાનું તો રહેશે જ, તો આપણે બોલે જોઈએ। ચને જાય ની જ, પછી શું આવશે? તો કે જને જાનો ચા, જને રસબાઈ જી, પછી જને દીર્ઘાય જી, પછી શું આવશે? તો કે જને રસબાવાળું ચુ, અને જને દીર્ઘાવાળું જુ, જને એક માત્ર જે, જને બે માત્રા જઈ, પછી શું આવશે? તો કે જને જાનો માત્ર જો, જને જાના બે માત્રા જૌ, જની માથે મીંડું જમ, અને જની આગળ વિસર્ગ ચહ। આવી રીતના જ જલેબીની લાઈન, પછી આપણે જોશું જજુબલાની લાઈન। તો બોલો જોઈએ, જ જેને આપણે કહીએ જને જાયની જ, પછી જને જાનો ઝા, જને રસબાય જી, જને દીર્ઘાય જી, પછી શું આવશે? તો કે જને રસબાવાળું ચો, જને દીર્ઘાવાળું ઝુ, જને એક માત્ર ઝે, જને બે માત્રા ઝઈ, અને જને જાનો માત્ર જો, જને જાના બે માત્રા ચૌ, અને જની માથે મીંડું જમ, અને જની આગળ વિસર્ગ ચહ બરાબર। જલેબી અને જુબલું બે બારક્ષરીની લાઈન જોઈ, હવે આપણે આગળ હું તમને એક લેસન શીખાડું। તો તેમાં છે લખ્યું છે કે કોઠાના અક્ષરનો ઉપયોગ કરી અને નમૂના મુજબ શબ્દ બનાવો, અને આ નીચે ચોરસ આપ્યા છે તેમાં લખો। તો નમૂનો આવી રીતના છે, અહીંયા આવી રીતના ચોરસ કરવાનું એની માથે, અને શબ્દ શું થયો છે? ગુજરાત। શું થયું છે? ગુજરાત। ચલો આપણે અહીંયા લખશું ગુજરાત, પછી આપણે આવી રીતના આડી લાઈનમાં જોશું તો શબ્દ કેવી રીતના બનશે? તો કે ગુ લા બ જાંબુ, શબ્દ શું બનશે? તો કે ગુલાબ જાંબુ। આવી રીતના શબ્દ બનશે ઊભી અને આડો, આપણે અહીંયા લખશું ગુલાબ જાંબુ, ગુલાબ જાંબુ। પછી આપણે જોશું જ લ પ રી, શબ્દ શું બનશે? જ લ પ રી, તેની આપણે તેની માથે ચોરસ કરશું। તો શબ્દ શું બન્યો? જલ પરી, શબ્દ એવો બન્યો। હવે આપણે અહીંયા લખશું જ
ल प री। હવે આપણે જોઈએ શબ્દ બનશે રા ત રાણી, શું શબ્દ બનશે? રાત રાણી। એવો અહીંયા રાતરાણી શું છે ખબર છે તમને? રાતરાણી છે તે એક ફૂલનું નામ છે। તો આપણે અહીંયા એ શબ્દ બન્યો રાત રાણી। હવે આપણે તેને અહીંયા લખશું રાત રાણી। હવે બીજો અહીંયા એક શબ્દ બનશે તડકો, શું બનશે શબ્દ? તો કે તડકો। આપણે અહીંયા લખશું તડકો અને અહીંયા આપણે ચોરસ કરશું। પછી અહીંયા આવી રીતના શબ્દ બને છે મંદિર, શું શબ્દ બને છે? મંદિર। આપણે એની માથે ચોરસ કરશું અને અહીંયા લખશું આપણે મંદિર। પછી શું બનશે શબ્દ આમ ઊભો? તો કે બુધવાર, શું શબ્દ બન્યો? બુધવાર। 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 પછી શબ્દ બનશે આપણે અહીંયા જલેબી, શું શબ્દ બનશે? તો કે જલેબી। તેની માથે આપણે ચોરસ કરીએ જલેબી અને આપણે અહીંયા લખીએ તેને આવી રીતના। આપણે આ કોઠામાંથી ને કેટલા બધા શબ્દ બન્યા તે બધા એની માથે આમ ચોરસ કરી અને તે શબ્દ તમારે અહીંયા ચોરસમાં લખવાના રહેશે। ચાલો પછી આપણે બીજું લેસન જોઈએ। તે અહીંયા નીચે આપેલા અક્ષરનો ઉપયોગ કરી અને શબ્દ બનાવો। નીચે આપેલા અક્ષરનો ઉપયોગ કરવાનો છે આપણે અને તેના ઉપરથી ને આપણે ત્રણ ત્રણ શબ્દ બનાવવાના રહેશે। જેમ કે બ, તો બ ઉપરથી ને ત્રણ શબ્દ, વહાણ તો વ ઉપરથી શબ્દ ત્રણ, ક તો ક ઉપરથી, શ તો શ ઉપરથી અને ર તો ર ઉપરથી અને લ તો લ ઉપરથી। આવી રીતના તમારે શબ્દ બનાવવાના રહેશે। તો બ ઉપરથી આપણે શબ્દ જોઈએ તો શું હોય બ ઉપરથી ને શબ્દ? આપણે તો આપણે લખી શકીએ કે એક તો લખીએ કે બકરી, શું લખી શકીએ? બકરી। પછી બીજું શું હોય? તો કે બરણી। પછી તમે તમારી રીતે પણ લખી શકો છો બીજા કોઈ પણ શબ્દ, પણ આ મૂળાક્ષર તેમાં આવી જવા જોઈએ બરણી। પછી બગલો, આવી રીતના બ ઉપરથી ને આપણે ત્રણ શબ્દ કર્યા। હવે જોઈએ વ ઉપરથી ને, વ ઉપરથી ને એક તો આવશે વ હા ણ, પછી બીજો શબ્દ શું જોઈએ? વ ટા ણ, પછી ત્રીજો શબ્દ જોઈએ આપણે વાજિંત્ર, શું શબ્દ થયો? વાજિંત્ર। હવે આપણે ક ઉપરથી ને શબ્દ જોઈએ, આવશે ક ર વ ત,
શું શબ્દ થયો કરવત, પછી જોઈએ ક મ ળ, પછી ત્રીજો શબ્દ જોઈએ આપણે કા શ કો, કાસકો. હવે આપણે સૌ ઉપરથીને શબ્દ જોઈએ, તો સૌ ઉપરથીને શબ્દ આવશે શ શ લુ, શ ગ ડી, શા શ મ ડી, શગડી ચમડી સસલું. હવે રા ઉપરથીને શબ્દ જોઈએ તો આવશે રા મ, ર મ ક ડુ, પછી ર મ ત. હવે લ ઉપરથીને શબ્દ જોઈએ તો આવશે પેલો તો જાણે લ શ ણ, લસણ. પછી શું શબ્દ આવશે લ ખો ટી, લખોટી. અને લા લ, લા લ. આવી રીતના આપણે બકરી, વહાણ, કબૂતર, સગડી, રમકડું, લખોટી તે મૂળ અક્ષરથી આપણે ત્રણ ત્રણ શબ્દ જોયા. હવે આપણે આ લેસન અહીંયા આજે પૂરું કરીએ છીએ અને બીજું લેસન શીખશું આપણે આગળના લેક્ચરમાં. તો અત્યારે નમસ્તે બાળમિત્રો.